राज्य सरकारे खास कृषि राहत पैकेज 2023 जाहिर कर्यु। नर्मदा नदी में पूर आवता थयेला नुकसान मामले राहत पैकेज, बागायती पाको ने थयेला नुकसान मामले सरकारे सहाय जाहिर करी छे। हेक्टर दीठ 8,500 रूपयानी सहायनी जाहेरात कराई छे। वधुमां वधु 2 हेक्टरनी मर्यादा सहायनी जाहेरात कराई छे। भरूच, नर्मदा अने वडोदरा जिल्लामां सौथी वधु नुकसान थयुं छे। सरकारे खेतरोमां थयेला नुकसान ने लईने सहायनी जाहेरात करी छे, जेमां हेक्टर दीठ 8,500 रूपयानी सहायनी जाहेरात करवामां आवी छे। वधुमां वधु 2 हेक्ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે। રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું। राज्य सरकारे पूरग्रस्त विस्तार माटे सहायनी जाहेरात करी। नर्मदा नदीना पूरथी थयेला नुकसान माटे आ सहायनी जाहेरात कराई छे। भरूच, नर्मदा अने वडोदरा जिल्लामां नुकसान थयुं त्यां सहायनी जाहेरात करवामां आवी छे। जामनगरमां कृषि मंत्री राघवजी पटेले सहाय अंगे जाहेरात करी। बिन पियत पाकमां हेक्टर दीठ 8,500 रूपया आर्थिक सहाय मळशे। पियत पाक में हेक्टर दीठ 25,000 रूपयानी आर्थिक सहाय मळशे। बहुवर्षाळु बगीचा में नुकसान पर 1 हेक्टर दीठ 37,500 रूपया चुकवामां आवशे। युद्धना धोरणे हाल पूरग्रस्त विस्तारों में सर्वेनी कामगीरी चाली रही छे। बिन पियत पाको छे एने हेक्टर दीठ 8,500 रूपयानी सहाय 2 हेक्टरनी मर्यादामां, પિયત પાકો છે એને 2 હેક્ટરની મર્યાદામાં રૂપિયા 25,000ની આર્થિક સહાય, અને જે બહુવર્ષાઈ પિયત પાકો છે એવા કે બગીચાઓ એમાં હેક્ટર દીઠ 37,500 રૂપિયાની રાહત સહાય આપવાનું નક્કી કર્યું છે। અને જ્યાં 33% થી વધુ બાગાયતી વૃક્ષો નાશ પામ્યા હોય, પડી ગયા હોય એવા વિસ્તારોમાં હેક્ટર દીઠ 1,25,000 રૂપિયાની આર્થિક સહાય રાજ્ય સરકારે જાહેર કરી છે, અને આ તમામ સહાય 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને મળવા પાત્ર થશે। રાજ્ય સરકારે પૂરગ્રસ્ત વિસ્તાર માટે સહાયની જાહેરાત કરી છે। કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ નિશાન સાધ્યું। સરકાર પહેલા ઘા આપે છે અને પછી મલમ લગાવે છે। આ નુકસાન કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત છે। ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ તેવી પણ માંગ કરી છે। સરકાર પહેલા ઘા આપે છે અને પછી મલમ લગાવે છે। આજે રાજ્ય સરકારે નર્મદા પૂરગ્રસ્ત વિસ્તારની અંદર ખેડૂતોને પ્રતિ હેક્ટરે મેક્સિમમ 37,500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। એ રાજ્ય સરકારે પહેલા ખેડૂતોને ઘાવ આપ્યો, નર્મદા, અંકલેશ્વર, ભરૂચ સહિતના વિસ્તારના લોકોને પહેલા પાણીમાં ડૂબાડ્યા, નુકસાન કર્યું, અને હવે સરકાર પોતે ઉદાર દિલે સહાય કરતી હોય એવો ડોળ કરે છે, નાટક કરે છે। આ હું એટલા માટે કહું છું કે 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમને કૃત્રિમ રીતે ઓવરફ્લો કરવા માટે માનવસર્જિત જે તારાજી રચાઈ છે એનો ભોગ આ લોકો બન્યા છે।